નમસ્તે, ગુડ મોર્નિંગ. તો દિવસ 23 જે પણ ઉદ્ભવે છે તેને પ્રેમ કરો બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે ગઈકાલે ચેપ્ટર 8 ને આપણે કમ્પ્લીટ કર્યું, આજે ચેપ્ટર 9, પ્રકરણ 9, સભાન સંચાર, કોન્શિયસ કોમ્યુનિકેશન ને આપણે સમજીશું કે કેવી રીતે કરવું અથવા કેવી રીતે થશે. પ્રકરણ 9, કોન્શિયસ કોમ્યુનિકેશન, સભાન સંચાર. જેમ જેમ શરણાગતિનું હૃદય પૂર્ણ થાય છે તેમ તમે સભાન સંદેશા વ્યવહારની કુશળતાને શોધીને તમારી મુસાફરી ચાલુ રાખો છો. બોલ્યા વગર આપણે એક કોન્શિયસ કોમ્યુનિકેશન કરી શકીએ છીએ. સમજીએ આગળ. સંબંધોમાં નિપુણતા મેળવવાનો તે આગળનો તબક્કો છે જે તમને અન્ય લોકોને જે ભેટો પહોંચાડી રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપે છે. આપણે શું પહોંચાડી રહ્યા છીએ? દૂર બેઠા બેઠા અમેરિકામાં બેઠેલા કોઈ આપણા સંબંધી પ્રત્યે કેવી લાગણી અનુભવી રહ્યા છીએ, એ આપણે સંચાર કરી રહ્યા છીએ, એને મોકલી રહ્યા છીએ એ વિચારોને. તો એ જે સંદેશા વ્યવહાર આપણે કરી રહ્યા છીએ એમાં આપણે ધ્યાન આપીને, ધ્યાન કેન્દ્રિત કરીને આપણે જે ભેટ આપવાની છે એ પહોંચાડી રહ્યા છીએ. અન્ય લોકો ધ્યાન, સમર્થન અને કાળજી પ્રદાન કરે તેની રાહ જોવાને બદલે તેઓ અજાણતા પોતાની પાસેથી રોકી શકે છે. ભલે એ લોકો આપણને કોઈ સમર્થન ન આપતા હોય, ધ્યાન ન આપતા હોય, કાળજી ન લેતા હોય, એની રાહ જોવાને બદલે એ લોકો જે અજાણતા જ પોતાની પાસે રોકી રાખે છે, આ બધું એને આપવું જોઈએ બીજાને, પરંતુ બધા પોતપોતાની અંદર જ રાખે છે આ બધું, એને રોકી રાખે છે. તમે બીજા ઘણા લોકો વચ્ચે વિશ્વમાં રહેતા દેખાતા હોવાનું કારણ એ છે કે આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં રિકરિંગ બેન્ચમાર્ક એ નોંધે છે કે તમે કેટલી સારી રીતે વાતચીત કરો છો. કોઈ પણ વ્યક્તિ તમારી સાથે પોતાને કેવી રીતે વ્યક્ત કરવાનું પસંદ કરે છે તે મહત્વનું નથી. તમારો પ્રતિભાવ પ્રતિબિંબિત કરે છે કે તમારું હૃદય કેટલું ખુલ્લું છે. કોણ કેવો ભાવ રાખે છે એ મહત્વનું નથી, પરંતુ આપણું હૃદય કેટલું ખુલ્લું છે દરેક ભાવને સમાવવા માટે. જેમ જેમ સમજદાર માતા પિતા જેવું મન અને નિર્દોષ બાળક જેવું હૃદય ફરી એક થઈ જાય છે, તેમ તમારા વતી બોલવા માટે તમારા રોજિંદા મેળાપમાં પ્રેમ સૌથી આગળ ઉભરે છે. જ્યારે તમે બીજી પણ પ્રતિસાદ આપનાર હશો ત્યારે એવું લાગે છે કે તમારા શબ્દો વધુ ઊંડા, સમૃદ્ધ અને વધુ પ્રેરિત અસ્તિત્વમાંથી નીકળ્યા છે. જ્યારે આપણે હજી પણ પ્રતિસાદ આપનાર હશું ત્યારે પણ આપણને એવું લાગે કે આપણા શબ્દો એક ઊંડા, સમૃદ્ધ અને વધુ પ્રેરિત અસ્તિત્વમાંથી નીકળી રહ્યા છે. કેમ? કારણ કે આપણે રોજિંદા મેળાપમાં પ્રેમને આગળ ધપાવી રહ્યા છીએ. આધુનિક યુગમાં એક સાચા પ્રબુદ્ધ માસ્ટર તરીકે જાણે છે કે તેમના સાચા સ્વ પ્રત્યેના પ્રેમને કોઈ પણ વ્યક્તિ અર્થઘટન કરી શકે તેવી ભાષામાં ભાષાંતર કરીને કેવી રીતે વાતચીત કરવી. આધુનિક યુગમાં એક સાચા પ્રબુદ્ધ માસ્ટર જાણે છે કે તેમના સાચા સ્વ પ્રત્યેના પ્રેમને, આપણો સાચો સ્વ એટલે કે આપણી અંદરની આત્મા, આપણો અંદરનો નિર્દોષ સ્વભાવ, એ જ આપણું સાચું સ્વ છે. એને પ્રેમ એ પ્રત્યેના પ્રેમને કોઈ પણ વ્યક્તિ અર્થઘટન કરી શકે તેવી ભાષામાં ભાષાંતર કરીને કેવી રીતે વાતચીત. તો જેમ જેમ આપણે પ્રબુદ્ધ, એક સાચો પ્રબુદ્ધ માસ્ટર બનીશું, એમ એમ આપણી અંદરની જે પ્રેમની લાગણી છે એને બીજા લોકો જે ભાષામાં સમજી શકે, મીન્સ કે જે રીતે સમજી શકે એવી ભાષામાં, એવા શબ્દો દ્વારા, એવા એવા વાક્યો દ્વારા કેવી રીતે પ્રગટ કરવી એ આપણે જાણી જશું. એ અંદરથી જ આવશે, ક્યાંય એનું કોઈ ટ્યુશન લેવાની જરૂર નથી. માત્ર પોતાનાથી જાગૃત થતા રહો, લાગણીઓથી, પોતાના વિચારોથી, પોતાની ક્રિયાઓથી. જેમ 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 તમે એક કુશળ સભાન વાતચીત કરનારની કુશળતા અને ક્ષમતાઓથી વાકેફ થશો, તેમ તમે તમારા સંબંધોને વધારવા, દરેક મુલાકાતનો સ્વાદ માણવા
અને સંજોગોને ધ્યાનમાં લીધા વિના કોઈ પણ અનુભવને વળગી રહેવા માટે સક્ષમ છો. કોમ્યુનિકેશનમાં નિપુણતા મેળવવા માટે આટલું આવશ્યક કૌશલ્ય છે તેનું કારણ એ છે કે તે છે જ્યાં મોટાભાગની ગેરસમજણો થઈ શકે છે. જ્યારે સભાનપણે વાતચીત કરવામાં અસમર્થતા હોય છે ત્યારે તમે તમારી આસપાસના લોકો દ્વારા ગેરસમજ અનુભવી શકો છો, જેના કારણે તમારું હૃદય સંપૂર્ણ ક્ષમતા સાથે ખોલવા માટે ઓછું વલણ અનુભવી શકે છે. માસ્ટરિંગ ધ સ્કિલ ઓફ લિસનિંગ, સાંભળવાની કુશળતામાં નિપુણતા મેળવવી. સભાન સંચાર એટલે કે કોન્શિયસ કોમ્યુનિકેશન એ સાંભળવાની કુશળતામાં નિપુણતા સાથે પ્રારંભ થાય છે. તો કોઈ પણ સંચાર એટલે કે વાતચીત અથવા કોમ્યુનિકેશન એમાં સૌથી પહેલું પગલું છે એ છે સાંભળવું. તો સાંભળવાની કુશળતાની નિપુણતા સાથે આ આ જે કંઈ પણ ક્રિયા છે કોમ્યુનિકેશનની એનો પ્રારંભ અહીંથી થાય છે. પરંતુ આજકાલ લોકોની પાસે સાંભળવાનો સમય જ નથી. પોતાની અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમ દ્વારા એ આવેગથી બસ બોલી દે છે. તો પહેલા તો પોતાને સાંભળવાનું છે, પોતાને પોતાની અંદરના વાક્યોને પોતે જે ફીલ કરે છે એને પહેલા સાંભળવાનું છે, પછી બીજાને સાંભળતા શીખવાનું છે. પરંતુ મેં અનુભવ્યું છે કે જ્યારે આપણે પોતાને સાંભળતા શીખી જઈએ ત્યારે બીજાને પણ સાંભળતા થઈ જઈએ છીએ. જ્યારે પોતાને એ રીતે અંદરથી જ્યારે સાંભળીએ તો બીજા ભલે ગમે તે શબ્દો બોલતા હોય પરંતુ બીજાના શબ્દોની અંદર છુપાયેલા મર્મને સાંભળતા થઈ જઈએ છીએ, જે હોમિયોપેથિક ડૉક્ટર માટે, કુશળ હોમિયોપેથિક ડૉક્ટર માટે બહુ મહત્વની બાબત છે. જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે અન્ય લોકોને તમારા પ્રેમાળ ધ્યાનની પ્રાપ્તિના અંતે રહેવાની તક આપો છો. જ્યારે તમે સાંભળો છો ત્યારે તમે અન્ય લોકોને તેમના પ્રેમાળ ધ્યાનની પ્રાપ્તિના અંતે રહેવાની તક આપો છો, જે તેમના અર્ધ જાગ્રત મનને તમારા સ્પંદનો સાથે મેળ કરવા દે છે. જ્યારે એવા ઘણા વિકસતા આધ્યાત્મિક ગુરુઓ છે જેઓ એટલા ઊંડે સુધી જાગવાની ઈચ્છા રાખે છે કે તેઓ બહાર નીકળી શકે, દિવાલોમાંથી પસાર થઈ શકે અથવા આકાર બદલી શકે, જાગૃત ચેતનાના સૌથી પ્રભાવશાળી પ્રદર્શનોમાંનું એક સાંભળવાની ક્ષમતા છે. ત્યારે એવા ઘણા બધા વિકસતા આધ્યાત્મિક ગુરુઓ છે જેઓ એટલા ઊંડે સુધી જાગવાની ઈચ્છા રાખે છે કે તેઓ બહાર નીકળી શકે, શેમાંથી? અહંકારમાંથી. એટલા એવું એવું ઈચ્છે છે કે દિવાલોમાંથી પસાર થઈ શકે, આકારમાંથી બદલી શકે, આકારને બદલી શકે, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં બદલાય છે એવું ઈચ્છીએ ઈચ્છતા આધ્યાત્મિક ગુરુઓ છે, ત્યારે આ સમયમાં પણ જાગૃત ચેતનાના સૌથી પ્રભાવશાળી પ્રદર્શનોમાંનું એક પ્રદર્શન છે એ છે સાંભળવાની ક્ષમતા. દરેક વસ્તુ સાંભળીને એને શોષણ કરવું એ એક આધ્યાત્મિક ગુરુ, એક આધ્યાત્મિકતાનું એક પહેલું અને પ્રારંભિક લક્ષણ છે. એક જાગૃત જીવ જાણે છે કે સાંભળવું એ કોઈને તેમના ઉચ્ચતમ મૂલ્યની યાદ અપાવવાની સૌથી સીધી રીત છે. જેમ આપણને કોઈ સાંભળે તો આપણને કેવું સારું લાગે, એમ જ્યારે આપણે બીજાને સાંભળીએ તો આપણે એના ઉચ્ચતમ મૂલ્યને યાદ અપાવવાની રીત તરીકે આપણે એને સાંભળીએ છીએ. ભલે પ્રેમીની સુંદરતામાં ખોવાઈ ગયા હોય કે પાડોશી સાથે સ્મિતની આપલે કરતા હોય, તમારા ધ્યાનની ભેટ એ અસાધારણ ખજાનો બની રહે છે જે તમે તમારી આસપાસની નિર્દોષતાનું અવલોકન કરીને પ્રદાન કરવા સક્ષમ છો. શું તમે ક્યારેય તમારી પ્રેમાળ નજરમાં રહેલી શક્તિનો સ્વીકાર કર્યો છે? શું તમે જોયું છે કે જ્યારે તમે સ્વીકારો છો કે તમારા ધ્યાનની કૃપાથી આશીર્વાદ આપવા માટે અહીં બધું જ છે, ત્યારે બધું કેટલી ઝડપથી અને વિના પ્રયાસે આવે છે? તો પ્રશ્નો છે કે શું તમે ક્યારેય તમારી પ્રેમાળ નજરમાં રહેલી શક્તિનો સ્વીકાર કર્યો છે? શું તમે જોયું છે કે જ્યારે તમે સ્વીકાર કરો છો
કે તમારા ધ્યાનની કૃપાથી આશીર્વાદ આપવા માટે અહીં બધું જ છે, ત્યારે બધું કેટલું ઝડપથી અને વિના પ્રયાસે આવે છે. એમાં પ્રયાસ કરવો પડતો નથી. એકવાર તમે આનો અહેસાસ કરી લો, પછી બધાના પરિવર્તનને જોવાની પ્રવૃત્તિ અન્યને સાંભળવાની મંજૂરી આપીને થાય છે. એકવાર તમે આનો અહેસાસ કરી લો, પછી બધાના પરિવર્તનને જોવાની પ્રવૃત્તિ અન્યને સાંભળવાની મંજૂરી આપીને થાય છે. જ્યારે તમે સાંભળો છો, ત્યારે તમે વસ્તુઓ વિશે શું વિચારો છો, અથવા તે કેવી રીતે લેબલ કરવામાં આવ્યા છે તેના પર નહીં, પરંતુ કલાના આવા દૈવી કાર્યો જે અદ્વિતીય રીતે પ્રગટ થયા છે તેના સન્માન પર ધ્યાન કેન્દ્રિત કરો છો. એટલે કે આપણે એક દૈવી, એક બ્રહ્માંડની, કુદરતની જે માયા એણે ગોઠવેલી છે, આપણે એક કુદરત ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, ના કે માયા ઉપર. કે જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણે વસ્તુઓ વિશે નથી વિચારતા. વસ્તુઓ વિશે શું વિચારો છો, અથવા એ કેવી રીતે લેબલ કરવામાં આવ્યા છે તેના પર નથી વિચારતા, નથી સાંભળતા, પરંતુ આપણે ધ્યાન આપીએ છીએ કલાના આ દૈવી ક્રિયાઓ, કાર્યો, કે કેવી રીતે આ બધું અદ્વિતીય રીતે, એટલે કે એક અનન્ય રીતે પ્રગટ થાય છે, એની ઉપર આપણે સન્માનથી આપણે એને ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જાગૃતિના ઊંડાણથી તમે તમારી જાતને અન્ય લોકો શું કહે છે તેના માટે તમારા પ્રતિસાદોને સતત તૈયાર કરવા અથવા રિહર્સલ કરવાની જરૂરિયાતથી મુક્ત કરો, કારણ કે તેમને સાંભળવાની વધુ ઈચ્છા એ સંલગ્ન થવાની સૌથી પ્રેમાળ રીતો પૈકીની એક છે. આનો અર્થ એ છે કે તમારે તમારા પોતાના સહિત કોઈ પણના પ્રશ્નોના જવાબ જાણવાની જરૂર નથી, કારણ કે શ્રેષ્ઠ જવાબ પ્રશ્ન કરતામાં વધુ રસ લે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, જાગૃતિના આ ઊંડાણથી તમે તમારી જાતને અન્ય લોકો શું કહે છે તેના માટે તમારા પ્રતિસાદોને સતત તૈયાર કરવાથા રિહર્સલ કરવાની જરૂરિયાતથી મુક્ત કરો, કારણ કે તેમને સાંભળવાની વધુ ઈચ્છા એ સંલગ્ન થવાની સૌથી પ્રેમાળ રીતો પૈકીની એક છે. આનો અર્થ એ છે કે તમારે તમારા પોતાના સહિત કોઈ પણના પ્રશ્નોના જવાબો જાણવાની જરૂર નથી, કારણ કે શ્રેષ્ઠ જવાબ તો અગેઇન પાછો રસ એમાં જશે, વ્યક્તિમાં જશે, પ્રશ્ન કરતામાં રહેશે, એટલે જવાબો જાણવાની જરૂર નથી. જો તમારે તમારી પોતાની ચિંતાઓનો જવાબ ન આપવો હોય અથવા કોઈની સમસ્યાઓનું નિરાકરણ ન કરવું પડે તો તમારું જીવન કેટલું ઊંડું બદલાશે. જો તમે ફક્ત સાંભળો અને તમારા માર્ગમાં જે આવે તેના પર પ્રેમાળ ધ્યાન આપો તો શું? અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમ તમને એજન્ડા વિના સાંભળવાની મંજૂરી આપતી નથી, કારણ કે તે તમને એવું અનુભવે છે કે તમે કોઈ એવી વ્યક્તિ છો જે અસમર્થિત છે, અવગણવામાં આવે છે અને નિયમિત ધોરણે ગેરસમજ થાય છે. આ જ કારણ છે કે માણસો વાતચીતમાં નિયંત્રણ માટે કુસ્તી કરે છે અથવા એકબીજા સાથે ચર્ચા કરવાનો સમય શોધે છે. જો અહંકારમાં સેવન કરવામાં આવે તો એવું અનુભવવું સરળ છે કે ગમે તેટલું ધ્યાન આપવામાં આવ્યું હોય તો પણ કોઈ તમને સાંભળતું નથી. જ્યારે પણ તમને સાંભળવાની સતત જરૂર હોય છે ત્યારે બીજાને સાંભળવાની ક્ષમતા હોતી નથી, અથવા એ સમજવાની ક્ષમતા હોતી નથી કે તમે એકલા જ છો જે તમારા હૃદયની ઈચ્છા પ્રમાણે ધ્યાન આપી શકે છે. તો જ્યારે આપણને એમ થતું હોય કે ભાઈ કોઈ આપણને સાંભળે, ત્યારે ત્યારે આપણે આપણા વશમાં હોતા નથી, એટલે ત્યારે આપણે એ બી નથી જાણતા કે એ આપણે જ છીએ જે સાંભળી શકે છે. તો આપણે પોતાની જાતને સમય આપવાનો છે, એકલા રહેવાનું છે, એકલતામાં પોતાને સાંભળવાના છે. જ્યારે કોઈ વ્યક્તિ પોતાની જાતને જે ધ્યાન માંગે છે તે આપવામાં નિષ્ફળ જાય છે ત્યારે અસમર્થિત હોવાની અથવા ગેરસમજની લાગણી તેમની ક્રિયાપ્રતિક્રિયાઓમાં ફેલાય છે. જ્યારે તમે તમારી જાતને સમય નહીં આપો અને ધ્યાન નહીં આપો તો તમને આ ફિલિંગ આવવાની જ છે કે કોઈ મને સમર્થન નથી આપતું અથવા મને ખોટી રીતે સમજે છે આવી, અને એ લાગણી પણ આપણી ક્રિયાપ્રતિક્રિયાઓમાં દેખાતી રહેશે. જેમ જેમ થાય છે તેમ
જેમ તેમ થાય છે તેમ તેઓ પોતાને નકારે છે, તે ધ્યાન આપવા માટે તેઓ અન્ય લોકોની ભક્તિ કરવા પ્રેરિત થઈ શકે છે. એટલે કે જેઓ જેઓ એમને નકારશે, બરાબર, જેઓ પોતાને નકારે છે તે ધ્યાન આપવા માટે તેઓ અન્ય લોકોની ભક્તિ, કે બીજા લોકો મને ધ્યાન આપે કેમ, કારણ કે હું મારી ઉપર ધ્યાન નથી આપતો, બીજા લોકો મને સમજે કેમ, કારણ કે હું નથી સમજતો પોતાને. આ ફિલિંગ આવશે. જ્યારે બે લોકો એકબીજાને અનુમોદન આપવાના પ્રયાસમાં એક સાથે આવે છે, જે ફક્ત અંદરથી જ આવે છે, બેમાંથી કોઈ બીજાને સાંભળતું નથી. કેમ, કારણ કે બે લો ઓફ એટ્રેક્શનથી કેવા ભેગા થયા છે, કે તું મને સાંભળ, ઓલો કે તું મને સાંભળ, ઓલો કે તું મને સમજ, બીજો કે તું મને સમજ. લો ઓફ એટ્રેક્શનથી એકબીજાની ફિલિંગ વાળા જ એકબીજાને એટ્રેક્ટ કરે છે. તો જે જીવનમાં એકલતા અનુભવે છે એ લોકોએ એવા પાર્ટનરને સિલેક્ટ કર્યા છે અથવા એટ્રેક્ટ કર્યા છે જીવનમાં, કે જે પોત એના પાર્ટનર પણ એકલતા અનુભવે છે. તો જેમ કે ભગવાન શિવની વાત કરતો, ભગવાન શિવ પોતાને કમ્પ્લીટ નહોતા, પૂર્ણ નહોતા સમજતા, તો પાર્વતીજીથી, શક્તિથી એમની પૂર્ણતા થઈ, અપૂર્ણતાને પૂર્ણતામાં ફેરવી. તો એ જ રીતે, કારણ કે કોઈ બી સ્વરૂપ હોય, ચાહે ભગવાનનો તમે કોઈ બી સ્વરૂપ લઈ લો, એ સ્વરૂપમાં કંઈક ને કંઈક આ માયા તો છુપાયેલી જ છે, પરંતુ એ લોકો એને વશમાં નથી આવ્યા, એટલે એ ભગવાન છે. પરંતુ જ્યારે આપણે એનર્જીની વાત કરીએ, ત્યારે એ જે એનર્જીથી આ બધાનું ઉત્પત્તિ થઈ છે, ત્રિદેવની ઉત્પત્તિ થઈ છે, એનર્જી એ સર્વોચ્ચ એનર્જી છે. પરંતુ આપણે કોઈ જાણતું નથી, નથી ત્રિદેવ જાણતા કે એનો એનો અંત અને શરૂઆત ક્યાં છે. તો બેમાંથી કોઈ બીજાને સાંભળતું નથી કેમ, કારણ કે બે એકાબીજાને સાંભળે એ મનસાથી એકબીજા પાસે જાય છે. આ રીતે સંઘર્ષ સર્જાય છે, આ રીતે પતિ પત્નીમાં, બરાબર, બાળકો માતા પિતામાં ની વચ્ચે, ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સની વચ્ચે, કે પાડોશી પાડોશીની વચ્ચે સંઘર્ષ સર્જાય છે. સંઘર્ષમાં અંતિમ પરિણામ અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમને વધુ વેગ તરફ આગળ ધપાવે છે. સંઘર્ષમાં અંતિમ પરિણામ અતિશય ઉત્તેજિત નર્વસ સિસ્ટમને વધુ વેગ તરફ આગળ ધપાવે છે. બીજી બાજુ જ્યારે બે માણસો વાતચીતને અવિભાજિત ધ્યાન સાથે તેમના પોતાના હૃદયને ભેટ આપવાના માર્ગ તરીકે જુએ છે, અન્ય લોકો માટે વધુ સારી રીતે સાંભળનાર બનવાની પ્રેક્ટિસ કરીને સંઘર્ષ ફાટી નીકળવાની જરૂર નથી. જ્યારે બીજી બાજુ જ્યારે બે માણસો વાતચીતને અવિભાજિત ધ્યાન સાથે તેમના પોતાના હૃદયને ભેટ આપવાના માર્ગ તરીકે જુએ છે, એકબીજાને પ્રેમ આપવાના માર્ગ, એક તક મળે છે એકબીજાને પ્રેમ આપવાનું, એ તક તરીકે જ્યારે કોઈ બી ઘટનાને આપણે જોવા લાગીએ, તો ત્યારે ક્યારેય સંઘર્ષ થતો નથી. ત્યારે આપણે બીજા લોકો માટે સાંભળનાર બનીએ છીએ. આ એટલા માટે છે કારણ કે બંને હકીકતથી વાકેફ છે કે તેઓ જે કંઈ પણ બોલે છે તે સાંભળવાની જરૂર માત્ર તેઓ જ છે. જ્યારે માનવીય ક્રિયાપ્રતિક્રિયાઓ અન્ય લોકો સાથે વધુ ધીરજ, દયા અને આદર સાથે વર્તીને સ્વસ્વીકૃતિનો અભ્યાસ કરવાનો એક માર્ગ બની જાય છે, ત્યારે સાંભળવાની સતત જરૂરિયાત પ્રેમની ક્રિયા તરીકે સાંભળવામાં બદલાઈ જાય છે. તો એ હકીકત છે કે તેઓ જે કંઈ પણ બોલે છે તે સાંભળવાની જરૂર માત્ર તેઓ જ છે, કે ભાઈ, કારણ કે તોહી મોહી અંતર કેશા, કારણ કે હું જ મારી જાતને સાંભળું છું. એટલે જ્યારે કોઈ લોકો આપણને એના એની ભાવનાત્મક એની લાગણીઓની ઘટનાઓને જ્યારે આપણી સાથે શેર કરે છે, તો ત્યારે એ ઘટનામાંથી આપણે જે શું સમજવાનું છે કે આ ફિલિંગ મારા જીવનમાં ક્યાં હતી. અગર તમે એને એ રીતે સાંભળશો, તો ધીરે ધીરે તમે પણ મુક્ત થશો અને સામેવાળાને પણ તમે તમારા પ્રેમથી મુક્ત કરશો.
યાદ રાખવું અગત્યનું છે કે તમારું હૃદય તમે બીજાને સાંભળો છો અને બીજા તમને સાંભળે છે તે વચ્ચેનો તફાવત જાણતું નથી. તમે જેટલું ખુલ્લેઆમ સાંભળો છો તેટલું સ્વીકારવામાં તમારું હૃદય અનુભવે છે. જેટલું આપણે સાંભળીએ છીએ એટલું જ આપણે ખુલ્લેઆમ સ્વીકારી લઈએ છીએ પોતાની જાતને. એટલે સાંભળતા રહો, કોઈને ભી સાંભળતા રહો, એની લાગણીઓને સાંભળતા રહો જેથી તમે તમારી લાગણીઓ સુધી પહોંચી શકો. કારણ કે એ લોકો તો આપણને મદદ કરવા માટે આવ્યા છે કે આપણી અંદર કઈ લાગણી છે એ હકીકત એ લોકો એના જીવનથી આપણને સમજાવી રહ્યા છે. જ્યાં સુધી તમે સાંભળવાની કૌશલ્ય વિકસાવો છો ત્યાં સુધી તમારું હૃદય ખુલ્લું રહેવા માટે સલામત લાગે છે, ભલે અન્ય લોકો બચાવમાં બોલે. આગળનો ટોપિક છે લિસનિંગ એઝ એન એક્ટ ઓફ સેલ્ફ લવ, સ્વપ્રેમના કાર્ય તરીકે સાંભળવું. જ્યારે સાંભળવું એ આત્મપ્રેમનું કાર્ય બની જાય છે ત્યારે એક અદ્ભુત સત્યની શોધ થાય છે. અહંકારમાં એવું માનવું સામાન્ય છે કે કોઈ બીજાના શબ્દો અથવા વર્તનને કારણે તમે અસ્વીકાર્ય, ન્યાયી અથવા અસ્વીકાર્ય અનુભવો છો. વાસ્તવમાં અન્ય લોકો તમને અસર કરી શકતા નથી. આપણે જ પોતાની જાતને પોતાના જીવનને અસર કરીએ છીએ, બીજા નથી અસર કરતા. કેવી રીતે? તો કે આપણે આપણી લાગણીઓને ઉત્પન્ન કરીને એને બેભાનતામાં જીવીને એને અંદર રાખીને એનો બચાવ કરીને આપણે પોતાની લાઈફમાં એવી જ ઘટનાઓને આમંત્રિત કરીએ છીએ કે જે જે રીતે એ ફરીથી એવી જ ઘટનાઓ બને જે આપણી એ જ લાગણીઓને ઉશ્કેરે. એવું શું કામ થાય છે? જેથી આપણે પોતાના જાતથી પોતાની લાગણીઓથી જાગૃત થઈએ, એને સ્વીકારીએ અને એને પ્રેમ આપીએ. આ બધું એટલા માટે થઈ રહ્યું છે પરંતુ આપણે એને એક અલગ રીતે સમજીએ છીએ. એને કહેવાય ભ્રમ, ચિત્ત ભ્રમ. અહંકારમાં એવું માનવું સામાન્ય છે કે કોઈ બીજાના શબ્દો અથવા વર્તનને કારણે તમે સ્વીકાર્ય, ન્યાયી અથવા અસ્વીકાર્ય અનુભવો છો. વાસ્તવમાં અન્ય લોકો તમને અસર કરી શકતા નથી. એવું લાગે છે કે તેઓ તમારા અનુભવને મર્યાદિત કરે છે. જ્યારે તમે કોઈ દૃષ્ટિકોણ સાંભળવાનો ઇનકાર કરો છો ત્યારે ઇનકાર કરો છો જે તમારા પોતાના સાથે મેળ ખાતો નથી. જ્યારે આપણો દ્રષ્ટિકોણ જે સાંભળવાનો દ્રષ્ટિકોણ છે આપણો દ્રષ્ટિકોણ સાંભળવાનો ઇનકાર કરે કે જે આપણી સાથે મેળ ખાતું નથી અથવા આપણી આપણી મનોદશા સાથે મેળ ખાતું નથી એવી વસ્તુ સાંભળવાનું જ્યારે આપણને અંદરથી ના પાડે તો ત્યારે એવું લાગે છે કે તેઓ તમારા અનુભવને મર્યાદિત કરે છે. માય ડિયર ફ્રેન્ડ્સ, કોઈનો બી જે કંઈ પણ અનુભવ, ચાહે પરિચિત કે અપરિચિત, બધું જ જે કંઈ પણ અનુભવ છે એને સાંભળો શાંતિથી. બની શકે કે અમુક અમુક ઘટનાઓમાં તમારે એને જાગૃત કરવાનો હોય, શીખવાડવાનું હોય, અને અમુક ઘટનાઓ એવી હશે કે જેમાં તમારે જાગૃત થવાનું. તો સાંભળતા રહો બીજાને, પરંતુ સજગતાથી, જાગૃતતાથી સાંભળવાનું. તમે તમારી જાતને જેટલી વધુ સાંભળવા દો પછી ભલે તમે કોઈના વિચારો સાથે સંમત થશો કે નહીં, ભલે ગમે એટલું બીજાનું વાંકું બોલે, તમે સાંભળતા રહો. બીજાની હાજરીમાં તમને નકારવામાં આવે તેવી શક્યતા ઓછી છે. તમે સાંભળવા દો, પોતાની જાતને સાંભળવા દો. કેમ? કારણ કે બીજાની હાજરીમાં તમને નકારવામાં આવે એવી શક્યતા બહુ ઓછી છે. બહુ નહિવત, બહુ ઓછી ઓછી ઓછા ઘટના ઓછી ઘટનાઓમાં એવું બનશે કે જેમાં સામેવાળો વ્યક્તિ આપણને નકારી કાઢે. અસ્વીકારનું ઉત્પ્રેરક, અસ્વીકારનું ઉત્પ્રેરક એ તમને યાદ કરાવવાની જીવનની રીત છે, જે રીત છે કે કેવી રીતે અન્ય લોકો હંમેશા તમારી સાથે તમારી સાથે વર્તવા કરતા વધુ સારી રીતે વર્તવા માટે બનાવવામાં આવતા નથી. તમે તમારી સાથે જે રીતે સારી રીતે વર્તી શકો એની કરતા બીજાઓ એવા નથી બનાવ્યા કે જે તમારી કરતા વધુ સારી રીતે વર્તે તમારી સાથે.
એટલે આપણે પોતાની જાત સાથે જેટલું સારી રીતે વર્તી શકીએ એટલું બીજા આપણી સાથે વર્તી શકતા નથી, કારણ કે એ લોકોને એવી રીતે બનાવવામાં જ નથી આવ્યા. બંને બે માણસો એક સરખા કેવી રીતે બની શકે? ચાહે બે ટ્વિન્સ હોય તો પણ એમની એમના સ્વભાવમાં ઘણો બધો પરિવર્તન હોય છે. તેના બદલે તમે તેમની સાથે કેટલા પ્રેમથી સંપર્ક કરો છો, એટલે અસ્વીકાર જેવું કઈ વાત જ નથી આવતી. કેમ? કારણ કે એ વ્યક્તિ તો આપણાથી અલગ જ છે, તો આપણે શું કામ એને અસ્વીકાર કરીએ? એની એની લાગણીઓનો શું કામ અસ્વીકાર કરીએ? એના ચુકાદાઓનો શું કામ અસ્વીકાર કરીએ? કારણ કે એ તો અલગ, એક અલગ શરીર છે, એક અલગ પિંડ, આપણા જેવું વિચાર કરે, આપણા જેવી મનોદશા ધરાવે, એ વાત જ સાવ ખોટી પડે. કેમ? કારણ કે ઈશ્વરે તો બધાને એક અલગ પ્રકૃતિ સાથે બનાવ્યા છે. કેમ? કારણ કે એની જરૂર હતી. એને સિમ્પલ અગર કેમિકલની ભાષામાં સમજાવું તો માટી, રેતી, પથ્થર, બરાબર છે, આ બધા અલગ અલગ વસ્તુઓ છે ને, એનો સ્વભાવ પણ અલગ અલગ છે. પાણી એ બી અલગ છે, તો એને શું કામ આવું બનાવ્યું? જમીનની અંદર રહેલા ખનિજ તત્વો, આયર્ન, પછી મેગ્નેશિયમ, ઝીંક, ફોસ્ફરસ, કાર્બન, આ બધું અલગ અલગ છે, કેમ અલગ અલગ બને? વૃક્ષો, કેટલા અલગ અલગ વૃક્ષો ઉત્પન્ન કર્યા છે ધરતીમાંથી, કેમ અલગ અલગ છે? કારણ કે એની જરૂરિયાત હતી, એ પ્રદેશમાં જેવી જરૂરિયાત છે એવા જ વૃક્ષો ત્યાં ઉગી શકે છે. તો એમ એમ જે જરૂરી હતા એવા જ માણસો એવી જ લાગણીઓ સાથે ઉત્પન્ન કરવામાં આવ્યો છે. તો તેના બદલે તમે તો આવી રીતે, એટલે એના અસ્વીકારનું કોઈ વાત જ નથી આવતી, એટલે એનું ઉત્પ્રેરક તો બંધ જ થશે, કે અસ્વીકારનું ઉત્પ્રેરક બંધ થઈ જશે, આવું સમજશો ત્યારે. તેના બદલે તમે તેમની સાથે કેટલા પ્રેમથી સંપર્ક કરો છો, તેના દ્વારા તેઓ તમારી જાતને વધુ સારી રીતે વર્તવાની પ્રેક્ટિસ કરવામાં મદદ કરે છે. જો આપણે એને સ્વીકારી લઈશું, પ્રેમથી સંપર્ક કરીશું, તો ઓટોમેટિકલી એ લોકો આપણી સાથે વધુ સારી રીતે વર્તવા લાગશે. આનો અર્થ એ નથી કે તમારે એવા લોકોની સંગત માણવાનો ડોળ કરવો જોઈએ જેઓ તમારી સાથે ખરાબ વર્તન કરે છે. તો અહીંયા લેખકે આપણને સાવધ કરી દીધા છે કે તમારે અફેક્ટેશન નથી કરવાનું. કેમ? કારણ કે અફેક્ટેશન ખાલી મનથી હોય, દિલથી ના હોય. અફેક્ટેશન એટલે ડોળ કરવો. તો ઢોંગ નથી કરવાનો કે આપણે એની સાથે સહમત છીએ, કે આપણે એને પ્રેમ કરીએ છીએ, એવો ઢોંગ નથી કરવાનો. એ તો દિલથી હોવું જોઈએ, અને એ સમજથી આવશે, જાગૃતતા આવશે. આપણે પોતાની જાતને પ્રેમ કરતા હશે તો આપણે બીજાને એ શાશ્વત પ્રેમ પહોંચાડી શકશું, એ અનકન્ડિશનલ લવ કરી શકશું. પરંતુ પોતાની જાતને જ આપણે ધિક્કાર્યા કરતા હોય કે ભાઈ હું આટલું બધું સ્પિરિચ્યુઅલિઝમ શીખું છું, મારે ગુસ્સો ન કરવો જોઈએ, મેં આ ખોટું કર્યું, તો મેં તો મારી જાતને સ્વીકારી જ નથી, પ્રેમય નથી કરતો. આવું અનુભવ તો આમાં ક્યાં પ્રેમ છે? પોતા સ્વપ્રેમ ક્યાં છે? એટલે પહેલા સ્વપ્રેમ, પહેલા સ્વપ્રશંસા, ને પછી બીજાને પ્રેમ, બીજાને સાંભળો, બીજાને પ્રશંસા કરો. તો તેના બદલે તે તમને અન્ય લોકોને તેમના મનની વાત કરવાની મંજૂરી આપીને તમારા માટે વધુ કરુણા કેળવવા માટે આમંત્રિત કરે છે. જેમ જેમ સાંભળવાની કૌશલ્યમાં નિપુણતા આવે છે, નિપુણતા થાય છે, તેમ તેમ દરેક દરેક હૃદય તમારા અસ્તિત્વના તેજથી સ્વસ્થ થાય છે, એનું હિલિંગ થાય છે, એનો ઉપચાર થઈ જાય છે. જેમ જેમ આપણે હૃદય કેન્દ્રિત ધ્યાનથી કોઈને સાંભળીએ, એને પ્રેમ કરીએ, ત્યારે ધીમે ધીમે આપણે આપણા અસ્તિત્વના તેજથી સામેવાળાને સાજા કરીએ છીએ. જ્યારે અન્ય લોકોને બોલવાનો અધિકાર હોય છે, ત્યારે તમે તમારી આસપાસના દરેકને તેમના પ્રકાશને ચમકાવવા માટે પ્રેરણા આપો છો. જ્યારે આપણે આજુબાજુના લોકોને બોલવાનો અધિકાર આપીએ છીએ, ત્યારે આપણી આસપાસના દરેકને તેમની અંદર રહેલા તેજને ચમકાવવા માટે, એમની અંદર કયું તેજ છે? જેવું આપણી અંદર છે એ જ પ્રકાશને ચમકાવવા માટે આપણે પ્રેરણા આપીએ છીએ એને સાંભળીને.
તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા વિરામ આપશું. કાલે ફરીથી નવો નવા જ્ઞાન સાથે, નવા લર્નિંગ સાથે, ફરીથી એક નવા નવા કિરણો સાથે, જ્ઞાનના કિરણો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ, નમસ્તે, આભાર.